સ્થાનિક સોસાયટીના રહીશો દ્વારા કરાયેલી મિટિંગમાં નિર્ણય લેવાયો છે કે જેમણે હાલ અત્યારે ભાડેથી દુકાન અને મકાન આપ્યા છે તેઓ તાત્કાલિક ખાલી કરાવી દે નહીતર તેમના સંપત્તિને નુકસાન થાય તો તેના માટે તેઓ જવાબદાર રહેશે નહીં આડખની રીતે ગર્ભિત ચીમકી ઉચ્ચારવામાં આવી છે તાત્કાલિક અસરથી વિધર્મીઓને આપેલી દુકાનો અને મકાનો ખાલી કરાવી લેવા જરૂરી છે બેનરમાં લખ્યું છે કે અન્ય રાજ્યમાંથી તડીપાર થઈને આવેલા અસામાજિક તત્વો જે વિધર્મીઓ છે તે અહીં આવીને પણ ગુનાહિત કૃત્ય કરે છે અને બહેનો દીકરીઓને લવજહાદમાં ફસાવી તેમની સામે દુષ્કર્મ પણ આચરે છે વિશ્વ હિન્દુ પરિષદના શહેર મંત્રી કમલેશ કાયડાએ જણાવ્યું કે કેટલાક સમયથી વિધર્મીય દ્વારા વિસ્તારની અંદર પગ પેસરો કરવામાં આવી રહ્યો છે વિધર્મીઓની અવર જવર પણ વધવા માંડવી છે તેને કારણે આસપાસની સોસાયટીના લોકો એકત્રિત થઈને નિર્ણય કર્યો છે કે હવે આ વધુ ન વકરે તે માટે વિધર્મીઓને દૂર રાખવા જરૂરી છે તેથી રહીશોએ નિર્ણય લીધો છે કે ઘર અને મકાન ભાડેથી આપવું નહીં અને દુકાન પણ ભાડેથી ન આપવું જેથી કરીને તેઓ વિસ્તારમાં કોઈ પણ દુષ્કર્મ ન કરી શકે વધુમાં જણાવ્યું હતું કે વિધર્મીઓ અને અન્ય રાજ્યમાંથી તડીપાર થઈને આવતા હોય છે અને તેવી માનસિકતાઓ યુવાનો અહીં પણ એ જ કૃત્ય કરી બહેન દીકરીઓને પોતાના ખરાબ માનસિકતાઓને શિકાર બનાવતા હોય છે જેને કારણે અહીંના સોસાયટી રહીશો દ્વારા નિર્ણય લઈને બેનરો લગાડી સચેત કરી દેવામાં આવ્યા છે હવેથી આ વિસ્તારમાં વિધર્મીઓને દુકાન મકાન ભાડેથી ન આપવા સુનિલ પટેલ સાથે દેશ પ્રજાપતિ સમય મીડિયા ન્યૂઝ સુરત